लास्ट लेक्चर नी अंदर एमएम अभिगम नो एक सम तमने कम्प्लीट करायो हतो। एमएम अभिगम में बीजो सम, बीजा सम में विगत तमने आपेली छे ए अने बी कंपनी बन्ने समान जोखम धरावती कंपनी छे। ए कंपनी लीवरेज नो उपयोग करे छे जेमां 10% 12 लाख रुपयाना डिबेन्चर नो समावेश थाय छे। ए कंपनी नो मूडीकरण दर 15% छे। बी कंपनी डिबेन्चरनो उपयोग करती नथी अने तेनो मूडीकरणनो दर 12.5% छे। बंने कंपनीनी चोखी कार्यकारी आवक 2,40,000 छे। बंने पेढीनुं बजार मूल्य शोधो, त्यां आगळ तमारो एक भाग सामनो जे छे पूरो थयो। ધારો કે એક રોકાણકાર એ કંપનીમાં 10% ઇક્વિટીમાં રોકાણ ધરાવે છે। સરખા રોકાણની રકમથી વધુ વળતર મેળવવા રોકાણકાર બી કંપનીમાં રોકાણ કઈ રીતે કરી શકે તે એમએમ અભિગમ દ્વારા દર્શાવવાનું છે। એટલે અહીંયા આગળ બે વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની થાય। એક તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થાય પેઢીનું બજાર મૂલ્ય। પેઢીનું બજાર મૂલ્ય તમને ખ્યાલ છે કઈ રીતે આપણે ગોતતા હતા, ચોખ્ખી આવક અને ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમમાં એક એક કંપની તમને આપેલી હોય તો એ એક એક કંપનીનું પેઢીનું બજાર મૂલ્ય કઈ રીતે ગોતાતા એ તમને ખ્યાલ છે। અહીંયા કોઈ ફેર નથી, માત્ર ફેર એટલો જ છે કે બે કંપની તમને આપેલી છે, બે વિગત તમને આપેલી છે અને બંનેનું પેઢીનું બજાર મૂલ્ય ગોતવાનું છે। એટલે પહેલું એમએમ અભિગમમાં બે વસ્તુ તમને છે। એક, રોકાણકાર એમએમ અભિગમમાં આર્બિટ્રેજ પ્રક્રિયા દ્વારા પોતાનું રોકાણ કઈ રીતે ઘટાડી શકે એ ગોતવાનું છે, અને બીજી વસ્તુ છે એ પેઢીનું બજાર મૂલ્ય ગોતવાનું છે। પેઢીના બજાર મૂલ્યથી શરૂ કરો, કારણ કે પેઢીનું બજાર મૂલ્ય ગોતશો એનાથી તમને નીચે જે એમએમ અભિગમની કાલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગણતરી કરી હતી ને એ સહેલી પડશે। ટેબલ આખું તમારું પ્રિપેર થઈ જશે, ટેબલ ઉપરથી તમારે ગણતરી છે એ સીધી લખતા જવાની રહેશે। વિગત એ અને બી ધ્યાન તમારે ખાસ એ રાખવાનું છે કે આની અંદર એક પેઢી લીવરેજનો ઉપયોગ કરતી હશે, એટલે કે એક પેઢી ડિબેન્ચર હશે અને બીજી પેઢીમાં ડિબેન્ચર તમારા નહીં હોય। ચોખ્ખી કાર્યકારી આવક તમને આપી દીધેલી હશે, ચોખ્ખી કાર્યકારી આવક અહીંયા તમને આપેલી છે। ડિબેન્ચર વ્યાજ તમારું એ પેઢીમાં જ તે લાગુ પડે છે, બી પેઢીમાં તમારું ડિબેન્ચરનું વ્યાજ લાગુ પડશે નહીં। શું કામ લાગુ નહીં પડે બી પેઢીમાં? કારણ કે બી પેઢી ડિબેન્ચરનો ઉપયોગ કરતી નથી। એ પેઢીમાં ડિબેન્ચર કેટલાના છે? 10% વાળા 12 લાખ રૂપિયાના ડિબેન્ચર છે, એટલે વ્યાજ કેટલું થાય? 1,20,000। તો હવે 1,20,000 અને અહીંયા 2,40,000, આ તમારું 1,20,000 ને 2,40,000 આવ્યું, એ શું આવ્યું? ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી। હવે ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી જે આવી એને ઇક્વિટી મૂડીકરણ દરથી ભાગવાનું રહે। ઇક્વિટી મૂડીકરણ દર 1માં 15% છે અને બીજામાં તમને આપેલો છે 12.5%। હવે 1,20,000 ભાગ્યા 15% અથવા 1,20,000 ભાગ્યા 0.15 અને 2,40,000 ભાગ્યા 12.5% અથવા 2,40,000 ભાગ્યા 0.125 એ તમે કરો એટલે તમારું શું આવ્યું? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આવ્યું 1,20,000 ભાગ્યા 15% કરો એટલે 8 લાખ થાય। અને 2,40,000 ભાગ્યા 12.5% કરો એટલે 19,20,000। આ તમારું ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આવ્યું। ઇક્વિટી શેરના બજાર મૂલ્ય પછી
પેઢીનું બજાર મૂલ્ય ગોતવા શું તમારે કરવું પડે? ડિબેન્ચરનું બજાર મૂલ્ય ઉમેરવું પડે એમાં? ડિબેન્ચરનું બજાર મૂલ્ય કઈ પેઢી યુઝ કરે છે? એક ને બી માં કોઈ ડિબેન્ચર નથી તો 12 લાખ રૂપિયા ત્યાં તમારે ઉમેરવા. એટલે 20 લાખ અને 19,20,000 આ તમને પેઢીનું બજાર મૂલ્ય મળે. પેઢીનું બજાર મૂલ્ય 20 લાખ અને 19,20,000. અહીંયા આગળ પેઢીનું બજાર મૂલ્ય તમને મળી ગયું એટલે સમનો એક ભાગ જે છે એ પૂરો થયો. હવે બીજા ભાગ માટે શું તમારે કરવાનું છે? એમએમ અભિગમની પ્રક્રિયા દ્વારા અથવા આર્બિટ્રેજ પ્રક્રિયા દ્વારા રોકાણકાર પોતાનું રોકાણ કઈ રીતે ઘટાડી શકે એ વસ્તુ તમારે દેખાડવાની છે. હવે પહેલું તમારે લેવાની એ પેઢી જે આપેલી છે એની ગણતરી તમારે લેવી પડે. શું કામ એ પેઢીનું જ પહેલાં કહું છું, બીનું પહેલાં નથી કહેતો, કારણ કે રોકાણકારનું અત્યારનું રોકાણ શેમાં છે? એમાં. એટલે પેઢી એ એની ગણતરી પહેલાં આપણે કરીએ. એની ગણતરી કરવા જાઓ તમે તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કેટલું છે? 8 લાખ રૂપિયા. તો 8 લાખ રૂપિયામાં 10% રોકાણ એનું હોય તો કેટલું એનું રોકાણ થાય ઇક્વિટીમાં? રોકાણ 80,000 રૂપિયા થાય. 80,000 રૂપિયા શું કામ લીધું? કારણ કે રોકાણકાર 10% રોકાણ ધરાવે છે. એટલે 80,000 રૂપિયાનું રોકાણ થયું. એની સામે ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી કેટલી હતી? 1,20,000. તો 10% રોકાણની સામે એને 10% વળતર એમાંથી મળે. તો 10% લે કે વળતર છે એ કેટલું થાય? 1,20,000 10% થાય તો એ કેટલા થાય? 12,000 રૂપિયા. 12,000 રૂપિયાનું રોકાણ થાય, 12,000 રૂપિયાનું વળતર થાય. 80,000 ઇક્વિટીમાં રોકાણ કર્યું એની સામે ઇક્વિટીમાંથી એને 12,000 રૂપિયા મળ્યા. હજી પેઢી એની જ ગણતરી ચાલે છે. હવે જો એ ડિબેન્ચરમાં પોતાનું રોકાણ લઈ જાય, ડિબેન્ચરમાં પોતાનું રોકાણ કરવા જાય તો ડિબેન્ચરમાં રોકાણ કેટલું થશે એનું? ડિબેન્ચરનું બજાર મૂલ્ય કેટલું છે? 12 લાખ રૂપિયા. જે રીતે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 8 લાખ હતું તો એના 10% રોકાણ છે એ તમે 80,000 કર્યા, તો ડિબેન્ચરમાં રોકાણ કરવા જાય તો આ 12 લાખ રૂપિયા છે. તો 12 લાખના તો તમારે 10% કરવો પડે. તો કેટલું એનું રોકાણ થાય? 1,20,000. આ ધ્યાન રાખજો, આ 1,20,000 વળતર છે અને આ 1,20,000 રોકાણ છે, બંને અલગ અલગ છે. 1,20,000 રૂપિયાનું ડિબેન્ચરમાં રોકાણ થાય. હવે ડિબેન્ચર હતા કેટલાના? 10% વ્યાજ દર ધરાવતા ડિબેન્ચર હતા. તો 1,20,000 રૂપિયાના ડિબેન્ચર હોય તો એને વળતર કેટલું મળે? એમાંથી 10% લેખે વળતર 12,000 રૂપિયા મળે. બરાબર. હવે વળતર એનું કેટલું છૂટ કુલ? આ 80,000 રૂપિયા ઇક્વિટીમાં રોકાણ, ઇક્વિટી શેરમાં રોકાણ કેટલું? 80,000 રૂપિયા. ડિબેન્ચરમાં રોકાણ કેટલું? 1,20,000. તો એનું કુલ રોકાણ કેટલું થયું? 2,00,000 રૂપિયા. આ એનું કુલ રોકાણ આવ્યું. વળતર તમે ગણવા જાઓ કે કમાણી તમે ગણવા જાઓ તો ઇક્વિટી શેરમાંથી કમાણી કેટલી છે? ઇક્વિટી શેરમાં વળતર 10% હતું, બરાબર. તો ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી 1,20,000 હતી, તો 1,20,000ના 10% એટલે 12,000 રૂપિયા ઇક્વિટી શેરમાંથી મળ્યા.
ડિબેન્ચરની વ્યાજની કમાણી કેટલી થાય? એ 12000 રૂપિયા થાય. ઈ શું કામ 12000 રૂપિયા થઈ? કારણ કે ડિબેન્ચરમાં એનું રોકાણ કેટલું થતું હતું? 12 લાખના 10% લેખે 1,20,000. તો 1,20,000ના 10% લેખે વ્યાજ તમે ગણવા જાઓ તો એ 12000 રૂપિયા વ્યાજ થયું. તો 24000 રૂપિયા જે છે એની કુલ કમાણી થાય. સમજાઈ ગયું? આ આવ્યું એ શું આવ્યું? પેઢી એ માટેની ગણતરી આવી. પેઢી એ માટેની ગણતરીમાં કુલ રોકાણ 2,00,000 રૂપિયા અને કુલ વળતર 24000 રૂપિયા પેઢી એ. હવે જાઓ તમે પેઢી બી બાજુ. પેઢી બી બાજુ તમે જાઓ તો પેઢી બી નું નેક્સ્ટ પાર્ટની અંદર તમને લઈ જાઉં છું, એટલે કટકો પડે એટલે વાંધો ન આવે. ગણતરી આપણી જે છે એ અધૂરી ન રહે.